नमस्कार बाळको, स्वागत छे तमारू मारी यूट्यूब चेनल भावेश कडेवाळमां। आजे आपणे धोरण 6 विषय विज्ञान प्रकरण नंबर 5 पदार्थोनुं अलगीकरण नी स्वाध्यायन पोथीना सोल्यूशन विषे जोशुं। जो बाळको तमे आ चेनलनी प्रथम वखत मुलाकात लई रह्या छो तो चेनलने सब्सक्राइब जरूरथी करजो, जेथी करीने दरेक पाठना विडियो तमने मळता रहे। आजे आपणे गाला स्वाध्यायन पोथीना सोल्यूशन विषे जोशुं। एमां पहेलामां आवशे सी, बीजा में बी, तीजा में बी, चौथा में ए विकल्प आवशे, पांचमा में सी विकल्प, छठा में सी विकल्प आवशे, सातमा में बी विकल्प आवशे, आठमा में बी विकल्प आवशे, नवमा में डी विकल्प आवशे। त्यार पछी बीजो छे एमां खाली जग्या में आवशे नितारण, एमां बीजा में खांड, तीजा में गाळण अथवा नितारण, चौथा में बाष्पीभवन अने घनीभवन पण लखी शकशो, बाष्पीभवन अने घनीभवन, पांचमा में द्रावण। त्रीजो प्रश्न छे एमां पहेलुं छे गाळण, बीजामां उपणवुं, त्रीजामां वीणवुं, चौथामां गाळण, पांचमामां निक्षेपण। हवे साचुं छे के खोटुं ते कहेवानुं छे। पहेलामां आवशे खोटुं, बीजामां खांડ, द्रावणમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે। આ સાચું છે, પાણી કેવું હોય દ્રાવક અને ખાંડ શું હોય દ્રાવ્ય, એ સાચું જ છે। પણ ઘણા જગ્યાએ તમને ખોટું લખેલું હોય છે તો આ સાચું કરવું। ખાંડ અને મીઠાનામાં બાષ્પીભવનમાં ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું। પ્રશ્ન નંબર 5 છે, ટૂંકા પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો। એમાં પહેલું છે દરિયાના પાણીમાં મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય, તો બાષ્પીભવન। બીજામાં અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે, તો કે ચાળવું। ત્રીજામાં આવશે કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય, જેમાં આવશે પૃથ્થકરણ ગરણી અથવા નિતારણ। ચોથું છે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે, તો ગાળણ। પાંચમું એકબીજામાં ન ભળે એવા બે પ્રવાહી મિશ્રણ જણાવો, તો પાણી અને તેલ, બીજું પેટ્રોલ અને પાણી, અથવા પેટ્રોલ અને તેલ પણ લઈ શકશો, તો આ બધા એકબીજામાં ભળે નહીં તેવા છે, કારણ કે તેની ઘનતા સરખી હોતી નથી। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। સાતમામાં દહીંને વલોવીને શું મેળવવામાં આવે છે, તો તેમાંથી માખણ અને છાશ મળે છે, તો દહીંને વલોવીને માખણ અને છાશ મળે છે। પ્રશ્ન નંબર 6 છે, વ્યાખ્યા આપવાની છે બાષ્પીભવન, તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। બીજું ઘનીભવન, તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। ત્રીજું સંતૃપ્ત દ્રાવણ, ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે। ચોથું અલગીકરણ, મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે। સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, મિશ્રણના ઘટકોને છૂટા પાડવા માટે શું જરૂરી છે, તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા। બીજો, મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા, દાખલા તરીકે દહીંને વલોવી તેમાંથી માખણ અને છાશ અલગ કરવામાં આવે છે। તો જો ત્રીજું, મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા, દાખલા તરીકે એકબીજામાં ભળી જાય તો કોનું કેટલું પ્રમાણ છે। બીજું પ્રશ્ન છે વીણવાની રીત ટૂંકમાં સમજાવો, તો અનાજમાંથી મોટા કાકરાને ઉપણવા કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી, તેને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે, જે નરી આંખે દેખાતા હોય અને હાથ વડે પકડી શકાતા હોય તેવી વસ્તુને હાથ વડે અલગ કરવાની આ પદ્ધતિ છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજાવો, તો બાળકો અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા મેં વચ્ચે આમ લીટો કરેલો છે, તો ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા અને ફોતરા, ધૂળ જેવી વસ્તુઓ અશુદ્ધિઓ હોય તે દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા, અનાજના દાણા જેવા વજનદાર ફળ ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને ઉપણીને અલગ કરવાની રીતને ઉપણું કહે છે। અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈથી પહેલાં આ જોવાનું અને પછીનો જવાબ આ છે, તો આ રીતે તમે લખવાનું છે। ચોથો પ્રશ્ન ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજાવો, તો મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણીથી અલગ કરવામાં આવે છે, તો મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે। આ પદ્ધતિને
શું કહેવામાં આવે છે? તો કે ચાળવું કહેવામાં આવે છે. તો બાળકો અહીંયા તમારે સૌ પ્રથમ આ લખવાનું, ત્યાર પછીનું આ લખવાનું છે. તમારે લખવું હોય તો આમ સળંગ લખી શકો, પણ આ લીટી સળંગ લખવાની છે. ત્યાર પછી પાંચમું છે છડવાની રીત, ટૂંકમાં સમજાવો. તો ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા છૂટા પાડી, તો એની આપણે લખવું હોય તો શું લખશો? ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા દૂર કરીને આ રીતને છડવું કહે છે. આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા પર સૂકવવામાં જોડવામાં આવે છે. આ અમુક અનાજના, દાખલા તરીકે બાજરી ડુંડાને ખળામાં ભેગા કરી તેના પર બળદ અને ટ્રેક્ટર ચલાવવામાં આવે છે. તમે અત્યારે જોતા હશો મગના ને અડદમાં પણ ટ્રેક્ટર ફેરવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે ગાળણ માટે વપરાતા સાધન નામ લખો. તો ગાળણ માટે ગળણી, ઝીણી ચાસણી, ગળણી, ફિલ્ટર પેપર વગેરે સાધનો વપરાય છે. સાતમો પ્રશ્ન મિશ્રણના ઘટકોના અલગીકરણની પદ્ધતિ. તો વીણવું, ચાળવું, ઉપણવું, છડવું, નિક્ષેપન, નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન છે. આઠમો પ્રશ્ન દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે. તો દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને છેસરા ખાડામાં ભરવામાં આવે છે. તમને ખબર હોય તો અગારિયા લોકો છે તે દરિયાના પાણીને ભેગું કરી અને બાષ્પીભવન દ્વારા મીઠું પકવે છે. તો અગારિયાનું અહીંયા ઉલ્લેખ કરી શકો છો. નવમો પ્રશ્ન દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે. તો દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ અને ઠંડી પાડવામાં આવે છે. આ રીતે શુદ્ધ પાણી મેળવવામાં આવે છે. ત્યાર પછી દસમો પ્રશ્ન છે ઉપણવું અને ચાળવું. તો ઉપણવું અને ચાળવું પદ્ધતિ છે એ ક્યારે વપરાય છે? તો અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય તો અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા માટે વપરાતી પદ્ધતિને ઉપણું કહે છે. ચાળવું, તો મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદમાં ન હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરવાની રીત છે. અગિયારમો પ્રશ્ન રસોઈ કરતાં પહેલાં કઠોળના ફોતરા તથા રજકણો તમે કઈ રીતે દૂર કરશો? તો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે અને ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી એ પાણીમાં તરે છે અને ઉપર તેને આપણે નિતારી અને દૂર કરી શકીએ છીએ. તે માટે જે શરીર માટે કેવા હોય છે નુકસાનકારક. પ્રશ્ન નંબર 8 છે તફાવત ચાળવું અને વીણવું. જે મેં અહીંયા લખેલો છે ચાળવું અને વીણવાનો તફાવત, એના ઉદાહરણ આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી બાષ્પીભવન અને ઘનીભવન, તો એના બંનેના બબે તફાવતના મુદ્દા મેં અહીંયા લખેલા છે, તે પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી જોડકા વીણવાની સામે આવશે, હાથ વડે વીણવામાં આવે છે, ગાળવાની સામે આવશે, ફિલ્ટર પેપર ઉપણવાની સામે આવશે, સુપડું અને ચાળવાની સામે આવશે ચાળણી. ત્યાર પછી દસમો પ્રશ્ન છે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો એમાં રેતી અને પાણીના મિશ્રણને રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપન અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરશું. તેમાં રીત આ રીતે લખી શકશો. પ્રથમ મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો, એટલે થોડા સમય સ્થિર પડી રહે અને પછી પ્યાલાના તળિયે રેતી બેસી જાય ત્યારે નિક્ષેપન કરવાનું અને પછી એનું શું કરવાનું છે? નિતારણ કરવાનું છે. બીજો પ્રશ્ન છે ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કેવી રીતે મેળવશો? તો સાધન સામગ્રી ડહોળું પાણી, ભરેલો પ્યાલો, બે ખાલી બીકર, ગળણી અને ગાળણપત્ર અને ફિલ્ટર પેપર. તો જો આ રીતે ડહોળું પાણી ભરેલો આ સૌ પ્રથમ એની અહીંયા આપણે જોયું તો અહીંયા એના શું લખ્યા છે બાળકો? અહીંયા મેં એના સાધન સામગ્રી લખી છે. અહીંયા આપણે એની સાધન સામગ્રી લખેલી છે. ત્યાર પછી અહીંયા એની પદ્ધતિ છે. તો પદ્ધતિમાં આપણે અહીંયા ખાસ રાહ યાદ રાખશું. તો આ પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, આઠ મુદ્દા છે જે મેં અહીંયા લખેલા છે. તો ક્રમવાઇઝ પહેલાં 1-4 અહીંયા છે, પછી 5, 6, 7 અને 8, એટલે મેં અહીંયા વચ્ચે લીટી કરેલી છે. ત્યાર પછી અવલોકન અને નિર્ણય. ત્યાર પછી શું લખવાનું છે? અવલોકન અને છેલ્લે શું લખવાનું છે? નિર્ણય. તો તમારે છે જીણા અક્ષર કરી અને સંભાળી દીજો. ત્યાર પછીનો પ્રશ્ન છે અલગીકરણનું ઉપણવું પદ્ધતિ સમજાવો. તો મેં અહીંયા લખેલો છે ખેડૂત આ રીતે વાવલતો હોય છે તે આકૃતિ દોરેલી છે, તે મેં અહીંયા લખેલી છે. ત્યાર પછી લોટને ચાળણી તેમાંથી અશુદ્ધિ કેવી રીતે દૂર કરવી તે પણ મેં અહીંયા એનો જવાબ અહીંયા ઉત્તર કરી અને લખેલો છે, તે પણ તમે જોઈ અને લખી શકો છો. તો નિર્ણય શું આવશે? તો મોટા કાંકરાને હાથ વડે મોટા ઝીણા કાંકરાને આપણે ચાળણી દ્વારા શું કરી શકાય છે? મોટા કાંકરાને ચાળણી દ્વારા અલગ કરી શકાય છે. એવી જ રીતે અહીંયા હલકા વજનમાં હલકા હોય તેને આપણે અનાજમાંથી દૂર કરી શકાય છે.
ત્યાર પછી બાષ્પીભવનની રીત મીઠાના દ્રાણમાંથી મીઠું મેળવવાની. સાધન સામગ્રીમાં આવશે બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ અને તાની જાળી. તો આ એને પદ્ધતિ છે. ત્યાર પછી અવલોકન અને છેલ્લે આ શું આવશે? નિર્ણય.